જામકંડોરણા તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પોતાની માંગણીઓને લઈને ધરણાનો કાર્યક્રમ યોજાયો. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે શિક્ષકોના પડતર પ્રશ્નો, જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી, છઠ્ઠા પગાર પંચની વિસંગતતા દૂર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી કરવી, દેશના બધા રાજ્યોના શિક્ષકોને એક સરખું વેતન આપવું, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકને હાનિ કરતા બાબતો દૂર કરવી, શિક્ષક લાયકાત માટે લેવાની પરીક્ષાઓ, શિક્ષક કોર્સ માટેની પરીક્ષા પહેલાં પૂર્વ આયોજન કરવું, ઉચ્ચતર પગાર ધોરણ સીસીસી પાસ કર્યા બાદ પરંતુ મરવાપાત્ર તારીખથી આપવું, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 ગ્રેડ પે ચાલુ રાખવા, પ્રાથમિક શાળાઓ મર્જ કરવામાં પુનઃવિચારણા કરવી, આરટીઈ 2009 મુજબ બીએલઓ કામગીરીમાંથી પ્રાથમિક શિક્ષકને સંપૂર્ણ મુક્તિ આપવી સહિતના માંગણીઓ સાથે જામકંડોરણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક દિવસનો ધરણાનો કાર્યક્રમ જામકંડોરણા મામલતદાર ઓફિસના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ હતો. તેમજ તેમની આ માંગણીઓ અંગે જામકંડોરણા મામલતદારને તેમજ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં જામકંડોરણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ બોરખતરિયા, મહામંત્રી સંજયભાઈ સુતરિયા, ઉપપ્રમુખ વિજયભાઈ રાણપરિયા સહિતના તમામ હોદ્દેદારો તેમજ તાલુકાના શિક્ષક ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી. મનસુખ બારધા, ZS TV, જામકંડોરણા.